ભરૂચ શહેરને ગ્રીન, ક્લીન અને રહેવાલાયક બનાવવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા માય લિવેબલ ભરૂચનું અભિયાન હાથ ધરાયું છે, જેમાં વિવિધ સંસ્થાઓ, એનજીઓ અને શહેરીજનોની ભાગીદારી પણ જોડવામાં આવી રહી છે. શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવા સાથે જાહેર સ્થળો, ઇમારતોની દિવાલ નજીક લોકો કચરો ફેંકી ગંદકી ન ફેલાવે તે માટે મુહિમ શરૂ કરાઈ છે. શહેરની તમામ સરકારી ઇમારતો અને જાહેર દિવાલોને આકર્ષક પેઇન્ટિંગથી રંગવામાં આવી રહી છે. હાલ માતરિયા તળાવ અને હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાલોને સ્વચ્છતાના વિવિધ સ્લોગન, રમતો, ઐતિહાસિક સ્થળો, સ્વચ્છતાના સૂત્રો દર્શાવતા પેઇન્ટિંગથી સજાવવામાં આવી છે. આગામી સમયમાં તમામ સરકારી ઇમારતો અને જનભાગીદારીથી ખાનગી ઇમારતોની દિવાલો ઉપર પણ વિવિધ પેઇન્ટિંગ કરી સુંદર અને રમણીય બનાવવામાં આવશે. વોલ પેઇન્ટિંગમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ અને વહીવટીતંત્ર જોડાયું છે, જેમાં દિવાલો સુંદર ચિત્રોથી રંગવાનું કામ વડોદરા, અમદાવાદ અને ઇન્દોરની એજન્સીના કલાકારો કરી રહ્યા છે. આ અંગે SVMIT કોલેજના ડાયરેક્ટર જીવરાજ પટેલે જણાવ્યું હતું કે માય લિવેબલ ભરૂચ દ્વારા જબરદસ્ત અભિયાન હાથ ધરાયું છે. ભરૂચ શહેર સ્વચ્છ, સાફ અને એકદમ સુંદર બને તે માટે આ મુહિમ ચાલી રહી છે. અભિયાન અંતર્ગત ભરૂચ શહેરની તમામ મોટી દિવાલો માટે વોલ પેઇન્ટિંગનું કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. વોલ પેઇન્ટિંગ એટલે જાહેર દિવાલો ઉપર સુંદર ચિત્રો કે જે ત્યાંથી પસાર થતા લોકોને સારો મેસેજ અને સુંદર ચિત્રો જોઈ મન પ્રફુલ્લિત થઈ જાય, જાહેરમાં કચરો ફેંકતા લોકો અચકાય તેમજ લોકોમાં શિસ્તતા આવે એ માટે આ મુહિમ હાથ ધરાય છે. હાલ માતરિયા તળાવ અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આ કામગીરી પૂર્ણતાને આરે છે અને તબક્કાવાર સંપૂર્ણ ભરૂચ શહેરને આવરી લેવામાં આવશે. માય લિવેબલ ભરૂચ, આ એક જબરજસ્ત અભિયાન ચાલી રહ્યું છે. આપ સૌ ભરૂચ નગરજનો એનાથી સુવિદિત છો. આપણે આપણા ભરૂચ શહેરને એકદમ સ્વચ્છ, સાફ સુથરું અને સુંદર જીવન માટે યોગ્ય બને એ માટેની આ એક જબરજસ્ત મુહિમ ચાલી રહી છે. અને આ અભિયાન અંતર્ગત હાલમાં ભરૂચ શહેરની તમામ મોટી દિવાલો છે એના ઉપર વોલ પેઇન્ટિંગનું એક સરસ કેમ્પેન ચાલી રહ્યું છે. વોલ પેઇન્ટિંગ એટલે જાહેર દિવાલો છે એના ઉપર સુંદર ચિત્રો, એટલે ત્યાંથી પસાર થતા લોકો પણ એક સારો મેસેજ અને સુંદર ચિત્રો જોઈ અને મન પણ પ્રફુલ્લિત થાય, કોઈને ત્યાં જાહેરમાં કચરો ફેંકવા માટે પણ લોકો અચકાતા થાય અને સેલ્ફ ડિસિપ્લિન આવે એના માટેની આ એક ખૂબ સરસ મુહિમ હાથ ધરવામાં આવી છે. હાલ માતરિયા તળાવ અને હોસ્ટેલ ગ્રાઉન્ડ આ બે જગ્યાએ વોલ પેઇન્ટિંગની કામગીરી પૂર્ણ થયેલ છે અને તબક્કાવાર સંપૂર્ણ ભરૂચ શહેર છે એ વોલ પેઇન્ટિંગ નીચે આવરી લેવામાં આવશે. તો ભરૂચ શહેરના આપ સૌ નાગરિકોને અમારી વહીવટીતંત્ર તરફથી ખાસ વિનંતી છે, અપીલ છે કે આપના વિસ્તારની દિવાલો છે ત્યાં પણ વોલ પેઇન્ટિંગ માટે આપ સૌ એક સહિયારો પ્રયત્ન કરી અને સુંદર ભરૂચની છબી આપણે પ્રસ્તુત કરી શકીએ. ઉપરાંત આપણા ઘરનો કચરો પણ યોગ્ય રીતે નિકાલ થાય, જાહેર જગ્યાઓ છે એ આપણી પોતાની જ માલિકીની જગ્યા છે એવા ભાવથી આપણે ક્યાંય પણ જાહેરમાં ગંદકી ન થાય એની પૂરી તકેદારી રાખીએ અને આવનારા દિવસોમાં ભરૂચ છે એ દેશ લેવલે સ્વચ્છ ભરૂચ તરીકે અને સુંદર ભરૂચ તરીકે એની છબી ઉભરી આવે એવી આપ સૌને નમ્ર અપીલ છે. ભરૂચમાં આપણા કલેક્ટર સાહેબ આવ્યા, નવા કલેક્ટર સાહેબ આવ્યા ત્યારથી લિવેબલ ભરૂચનો એક કોન્સેપ્ટ લાવ્યા છે. ભરૂચને રહેવાલાયક અને સુંદર બનાવે અને ભરૂચમાં લોકોને રહેવાનું મન થાય તેવું બનાવવા માટે કેટલાક પ્રયત્નો એમણે કર્યા છે. એમાંનો ભરૂચને સુંદર બનાવવા માટે એ સુંદર બનાવવા માટે અને હરિયાળું બનાવવા માટે એક તો એમને વોલ પેઇન્ટિંગ એટલે કેટલીક પ્રોમિનન્ટ જગ્યા હોય લોકોની ભાગીદારીથી એમને પ્રયત્ન કર્યો છે કે વોલ પેઇન્ટિંગ કરવી. અને અત્યારે જે વોલ પેઇન્ટિંગ થઈ છે તે ખરેખર બહુ સુંદર થઈ છે અને એનાથી દરેક સિટીઝનને એમ લાગે છે કે ભરૂચ હવે કંઈક
નવું રૂપ ધારણ કરી રહ્યું છે અને આ માટે કલેક્ટર સાહેબ અને ભરૂચ એમની જે સહયોગી ટીમ છે તો તેમના ખરેખર ધન્યવાદને પાત્ર છે.